તમારું નામ છે? મારું નામ ભરતભાઈ બાલુભાઈ પરમાર છે. હું અહીંયા આજે બિલ્ડિંગ પડીને એની એક્ઝેક્ટ સામે જ રહું છું અને સવારથી એની જર્જરિત હાલત હતી. સવારથી જ પડવાનું એવું લાગતું હતું કે બધી પડી જશે અને 5 વાગ્યા સુધી તો કાંઈ નહોતું, પણ 6 વાગ્યા એટલે એ બિલ્ડિંગ પડી ગઈ ને બાકીની એક સાઈડની ત્રણ મકાન હતા ફ્લેટ, એ તો ખાલી કરી નાખ્યા છે સવારે જ. પછી એક સાઈડને બ્લોકમાં રહેતા હતા 3 મકાનમાં, પછી એમાં ઉપલો માળે ખાલી હતો, એટલે એક વચ્ચે બિલ્ડિંગમાં રહેતા હતા ફ્લેટમાં અને એક નીચે રહેતા હતા ફ્લેટમાં, એ દબાઈ ગયા છે અને નીચેના સાવ રહેતા હતા એ બધા નીકળી ગયા છે. અને વચલે બ્લોકમાં જે રહેતા હતા ને એમાં 5-6 જણા દબાઈ ગયા છે. એમાં અટાણા ન્યૂઝ આવે છે હોસ્પિટલે થી કે 3 જણા ઓફ થઈ ગયા છે. હું ઘરે જ હતો અને અવાજ આવ્યો એટલે ઘરની એક્ઝેક્ટ બહાર નીકળ્યું, હું આ સામે જ રહું છું. જર્જરિતમાં કેટલા છે ગણતરીમાં નથી, ટોટલી જર્જરિત હાલતમાં જ છે. અને આવી નોટિસો આવ્યા રહ્યા કે અમે સરકારને બહુ દરખાસ્ત કરી છે કે ભાઈ અમને અહીંયા પાડીને નવા બનાવી દો. અને આટલી પબ્લિક છે કે કોઈ બધા પૈસાવાળા કેપેબલ છે નહીં તો રાતોરાત જવું ક્યાં? હવે અત્યારે અહીંયા બિલ્ડિંગો ખાલી કરવામાં આવેલી છે, કીધું છે કે ખાલી કરો, તો રાતોરાત જવું ક્યાં? આટલું માણા ક્યાં જાય એમ? તો તમારે સરકારે કે અમારી મદદ કરવી પડે, હેલ્પ કરવી પડે તો બધાએ ક્યાંક એની સગવડ કરી લે. અટાણે કોઈ એવા કેપેબલ નથી કે ભાડા ખર્ચી શકે. રાતોરાત ક્યાં કે કેના ઘરે જવું? અને અમારો માલ સામાન હોય જે કાંઈ થોડો ઘણો હોય તો એ અમારે અટાણે ક્યાંથી કાઢવો? અટાણે નુકસાન થઈ જાય આવી રીતે જેમ થયું છે એમ બધું દબાઈ જાય તો અમારે ક્યાંથી કાઢવું બધું? હવે એટલા પૈસા તો અમારા પાસે હોય નહીં કે અમને કોઈ દે નહીં, કોણ અમારી મદદ કરે સરકાર સિવાય? અમારે સરકારશ્રીને જ કહેવાનું રહીએ ને. તો થેન્ક યુ કે અમારી મદદ કરે અને અમારા અમે બધા આખી સાધનામાં બધાય મકાન જર્જરિત હાલતમાં છે. આ તમે ખાલી કેમેરો ઘુમાવશો ને એટલે ટોટલી મકાનો જર્જરિત હાલતમાં છે. આજે આ એક જ જોવા મળ્યું છે ને, હવે પછી જે વરસાદ આવશે ને તો એમને એમ લાઇન ટુ લાઇન પડતા જ આવશે. અને રાતોરાત કોઈ કોઈના ઘરે જઈ શકવાનું નથી. આ તો દિવસને આ પોઝિશન થઈ, જો રાતે થયું હોત તો કેટલી જાનહાનિ થાત એની કોઈ ગણતરી ના રહેત. દિવસ હતી તો હાલો આ રેસ્ક્યુ થઈ ગયું બધું, રાતે સૂતા હોત તો કોણ આવત, કોઈને કોણ બચાવત? થેન્ક યુ. મારું નામ માનવ જોઈ સર છે. અમે 20 વર્ષ સાધના કોલોની રહી છું. હું મારી બેનને સ્કૂલે તેડવા ગયો હતો અને પાછું આવીને જોયું તો આ બ્લોકની પડી ગઈ ત્યાં, અને મારી મમ્મીને મારી દાદી નીચે સર, મારા પપ્પાને બા શું કહે ઘરમાં બેઠા હતા, પડ્યું હતું. મારા પપ્પાને મારી મમ્મી બહાર આવી ગયા, મારા દાદીને પગ જરાક પાણકાની આવી ગયેલા અને જરાક ટાઈટ આવ્યા, અને ત્યારબાદ 108માં તેની સારવાર કરવામાં આવી, અત્યારના તેને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ફૂલ આખા બિલ્ડિંગમાં કેટલા લોકો રહી અને અટાણે પહેલા બીજા ત્રીજા માળમાં, અને તમને આ સર્જરી ઇમારત સુધી કોઈ નોટિસ સુધી દીધી છે ત્યાં સુધી કે શું? નોટિસ તો કાંઈ નથી, અને ઉપર ટોટલ 5-6 જણા રહેતા હતા અને એની ઉપરનું મકાન તો ખાલી હતું. આલી બાજુ રહેતા હતા એ લોકોએ તો બપોરના 12 ગયા એટલે એ લોકોને હતા નહીં કોઈ ઘર આલી બાજુ. ટૂંકમાં ટોટલ 2 ફેમિલી હતી, ઉપર અને નીચે અમારી ફેમિલી. ઉપર 6 જણા અને 3 જણા તમારી ઘરે. હા. અમારું ઘર સામે જ છે 6 વાગે ઘટના બની, અને જર્જરિત હાલતમાં પૂરી આખી બિલ્ડિંગ ઢગલો થઈ ગઈ. એમાં કેટલા બધા અંદર વ્યક્તિ રહેતા હતા, એમાંથી અડધા બચ્યા છે ને અડધા. અત્યારે ન્યૂઝ આવે 3 જણા ગુજરી ગયા, 3 જણા મૃત થઈ ગયું છે અને બધા મકાનની હાલત આવી જ છે. અમે સાવ એક્ઝેક્ટ સામે જ રહ્યા છીએ. મારું મકાન એ નામ ખ્યાલ નથી, અમે નામ ખ્યાલ નથી અંદર કોણ કોણ રહેતા હતા, પણ નાના છોકરા વાળા કેટલા આખી બિલ્ડિંગ જ ભરી હતી. કેટલા બેન મકાન જર્જરિત હશે અહીંયા આટલા વિસ્તારમાં? આખી લાઈન બધે સાધના જ જર્જરિત જ છે. સાધના જર્જરિત છે. અમારે વાવાઝોડામાં અહીંયા ઝાડ પડ્યું ત્યારે કોઈ ઝાડ પાડવા આવ્યા નતા. સામેની બિલ્ડિંગમાં અમારે પારી પડી ગઈ હતી ત્યારે ઝાડ હાથે હાથે બધાએ તોડ્યું હતું. અને તમારે નોટિસ કે કંઈ આવે ખાલી કરવાની? ખાલી કરવાની અત્યારે નોટિસ આવી જ નથી કે વાવાઝોડા પહેલાં કે મકાન ખાલી કરો. આ પહેલો કિસ્સો બન્યો એટલે હવે નોટિસ આવશે.